હવે સમાચારો વિગતવાર. અંકલેશ્વરની લાયકા લેબનો સ્ટોર ઇન્ચાર્જ અને અન્ય કર્મચારીઓ ઇન્જેક્શન અને પેકિંગ મટીરિયલની ચોરી કરી વેચતા રાજકોટ પોલીસે ઝડપી પાડ્યા છે. રાજકોટમાં મ્યુકર માઇક્રોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપી પાડી 14 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે 7,40,000 મુદ્દા માલ કબજે કર્યો હતો. અંકલેશ્વરની લાયકા લેબ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા હતા. આરોપી કંપનીમાંથી ઇન્જેક્શન અને પેકિંગ મટીરિયલની ચોરી કરી ઊંચી કિંમતે કાળા બજારમાં વેચતો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે જીમા રૈયા રોડ પર સેલ્સ હોસ્પિટલ નજીક મેહુલ કટેશિયા નામનો વ્યક્તિ મ્યુકર માઇક્રોસિસ સારવાર માટે વપરાતા એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન, જેની મૂળ કિંમત ₹345 છે, જેના બદલે ₹6,500 વસૂલી કાળાબજારી કરતો હતો. જે આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી આરોપીની ધરપકડ કરી બે ઇન્જેક્શન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું સામે આવતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી, જેમાં મુખ્ય આરોપી સુરતનો હાર્દિક પટેલ હોવાનું સામે આવતા હાર્દિક પટેલ સહિત 14 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી પૈકી મોટાભાગના આરોપીઓ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શુભમ રામ પ્રસાદ તિવારી નામનો આરોપી મૂળ યુપીનો રહેવાસી છે અને અંકલેશ્વરની લાયકા લેબ્સ લિમિટેડ કંપનીમાં સ્ટોર ઇન્ચાર્જ તરીકે નોકરી કરતો હોય અને સ્ટોરમાંથી સ્ટીકર પેકિંગ મટીરિયલની ચોરી કરી વિશ્વાસ પામનાર નામના વ્યક્તિ પાસેથી લિપોસોમલ એમ્ફોટેરિસિન બી નામના ઇન્જેક્શન, સીલપેક બોટલો મેળવી સ્ટીકર ચોંટાડી પેકિંગ કરી અભિષેક નામના આરોપી સાથે મળીને હાર્દિકને ₹4,500માં વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય એ છે કે હાર્દિક પટેલ મૂળ સુરતનો રહેવાસી છે અને તે પોતે અંકલેશ્વરની જેબી કેમિકલ કંપનીમાં નોકરી કરતો હતો અને શુભમ તિવારી સાથે રૂમમાં ભાડે સાથે રહેતો હોવાથી સંપર્કમાં આવ્યો હતો. ઇન્જેક્શન કાળાબજારી કરવા પ્લાન ઘડ્યો હતો. સમગ્ર કૌભાંડમાં મહારાષ્ટ્રનો વતની વિશ્વાસ બાવરા લાયકા કંપનીમાં પ્રોડક્શન વિભાગમાં જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરી છે. નાઇટ ડ્યુટી દરમિયાન લાઇપોસોમલ ઇન્જેક્શનની ભરેલી સીલપેક બોટલો સ્ટીકલ વગરની ચોરી કરતો હતો. ઇન્જેક્શનની બોટલ ચોરી કરીને વિશ્વાસ લાયકા કંપનીના જ સ્ટીકર પર શુભમ રામ પ્રસાદ તિવારીને આપતો હતો. શુભમ સ્ટોરમાંથી સ્ટીકર પેકિંગ અને મટીરિયલની ચોરી કરતો અને ત્યારબાદ તે ઇન્જેક્શનને બોક્સમાં પેક કરી તેના રૂમ પાર્ટનર અશન અસલ તુરા સાથે મળી વચેટિયાઓને વેચતો હતો. શુભમ અને અભિષેક ઇન્જેક્શન સુરતનો હાર્દિક મુકેશ વડાલિયા ખરીદી કરતો હતો. હાર્દિક અમદાવાદ સુરત ઉપરાંત જેતપુરમાં જનતા ડ્રગ્સ નામે એજન્સી ધરાવતા હિરેન મનસુખ રામાણીને આપતો હતો. હિરેન રામાણી જેતપુરમાં જ મેડિકે ફાર્મા નામે મેડિકલ એજન્સી ભાગીદારીમાં ચલાવતા સાગર ચમન કીડાને આપતો હતો. સાગર કીયાડા પાસેથી રાજકોટની ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા રિપેરિંગનું કામ કરતા હૃદય મનસુખ જગાની પાસે ઇન્જેક્શન આપતા હતા અને ત્યાંથી અન્ય કૌભાંડિયાઓ ખરીદી પોતાની ઈચ્છા મુજબ જરૂરિયાતમંદ દર્દીઓને વેચતા હતા. શહેર પોલીસને પિછલે 3 દિન મેં મહેનત કરકે અલગ અલગ જગ્યા પર રેડ પાડ કરકે મ્યુકર માઇક્રોસિસ મેં યુઝ કરને વાલે ઇન્જેક્શન એમ્ફિથિલોન કા કાલાબજારી અને ચોરી કરકે વેચને વાલે કા મોટા કૌભાંડ પકડા હૈ, જિસમે 14 આરોપી પકડે હૈ ઓર રાજકોટ કે 2 ડોક્ટર 3 નર્સિંગ સ્ટાફ ઉપરાંત ફાર્માસ્યુટિકલ મેડિસિન કી માર્કેટિંગ કરતા અધિકારી માનસો કે સાથ ઇસમે લાયકા કંપની અંકલેશ્વર કે 3 સ્ટાફ જો વહાં પે મેન્યુફેક્ચરિંગ કર રહે થે ઉનકો ઉન સબકો પકડા હૈ ઓર ઇન સબ કૌભાંડ કા કાલાબજારી કા ઓર ચોરી કરકે વેચને કા કૌભાંડ કા મૂળ માસ્ટર માઇન્ડ હાર્દિક પટેલ સુરત સે ભી પકડાયા હૈ. અભી તક ઇસ પૂરે કૌભાંડ મેં રાજકોટ શહેર પોલીસને 101 ઇન્જેક્શન જપ્ત કરે હૈ ઓર યે ઇન્જેક્શન જિસકી બજાર કિંમત ₹350 થી ઇસકો બજાર મેં 6 થી 7 હજાર રૂપિયે બ્લેક માર્કેટિંગ મેં બેચતે થે.